રાહુલ ગાંધી આટલા મહત્વના સમયમાં વિદેશ કેમ જતા રહ્યા આ એ સવાલ છે જેનો જવાબ આપવો કોંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલ બની ગયું છે કારણ કે આ પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધીએ પોતાના વ્યક્તિગત જીવનને રાજકીય જીવન કરતા વધારે મહત્વ આપ્યું હોય આ પહેલા પણ રાહુલ ગાંધી ક્યારેક એકલા તો ક્યારેક પરિવાર સાથે જન્મદિવસ મનાવવા તો ક્યારેક નવા વર્ષની ઉજવણી માટે વિદેશ જતા રહ્યા હતા ઘણા પ્રસંગોએ કોંગ્રેસે રાહુલ ગાંધીના વિદેશ જવા પર રાજકીય નુકસાન વેઠવું પડ્યું છે આમ છતાં રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસમાં કોઈ ફર્ક નથી પડ્યો અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ કોંગ્રેસનો એકસો સ્થાપના દિવસ હતો આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી ગેરહાજર રહ્યા રાહુલ આ કાર્યક્રમના એક દિવસ પહેલા ઇટલી માટે રવાના થઈ ગયા અને સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાને કારણે કાર્યક્રમની જવાબદારી પ્રિયંકા ગાંધીએ લેવી પડી જોકે પત્રકારોએ જ્યારે પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે રાહુલ ગાંધી આવા સમયે કેમ ગેરહાજર છે તો તેઓ તેનો જવાબ ના આપી શક્યા રણદીપ સુરજેવાલા સહિતના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીનો બચાવ કરતા જોવા મળ્યા ભાજપે ફરી એકવાર કોંગ્રેસ સામે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે સવાલ એ થાય છે કે રાહુલ ગાંધી વારંવાર આવું કેમ કરે છે રાહુલ ગાંધી દર વર્ષે લગભગ પાસઠ વિદેશ યાત્રાઓ કરે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પ્રમાણે રાહુલ ગાંધીએ બે હજાર પંદરથી થી બે હજાર ઓગણીસ વચ્ચે બસો સુડતાલીસ વિદેશ પ્રવાસો કર્યા આ એ પ્રવાસોનો આંકડો છે જે એસપીજીને જાણ કર્યા વિના કરવામાં આવ્યા આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીના કુલ વિદેશ પ્રવાસનો આંકડો આના કરતા ઘણો વધારે છે ચાર વર્ષમાં બસો સુડતાલીસ પ્રવાસ પ્રમાણે રાહુલ ગાંધીએ બે હજાર પંદર ઓગણીસ વચ્ચે વિદેશ પ્રવાસ કર્યા છે જોકે અહીં સવાલ એ નથી કે રાહુલ ગાંધી કેટલી વાર વિદેશ પ્રવાસે જાય છે પરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધી એવા પ્રસંગોએ વિદેશ પ્રવાસે કેમ જાય છે જ્યારે પાર્ટીને તેમની સૌથી વધારે જરૂર હોય ઘણીવાર કોંગ્રેસ પાર્ટીને પોતાના કાર્યક્રમો અને રાષ્ટ્રીય અભિયાનોને માત્ર એટલા માટે સ્થગિત કરવા પડ્યા કારણ કે નક્કી કરેલી તારીખોએ રાહુલ ગાંધી ઉપસ્થિત રહી શકે તેમ નહોતા મહારાષ્ટ્રમાં ગઠબંધન કરવાથી માંડીને કર્ણાટકમાં ગઠબંધન સરકારના પોર્ટફોલિયો વિભાજન પ્રસંગે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના પરત ફરવાની રાહ જોતી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં જ્યારે દેશભરમાં સીએએનઆરસીને લઈને વિરોધ પ્રદર્શનો થયા કોંગ્રેસ આ મુદ્દે ભાજપનો વિરોધ કરી રહી હતી જો કે રાહુલ ગાંધી આ દરમિયાન દક્ષિણ કોરિયાની મુલાકાતે નીકળી ગયા જેને કારણે કોંગ્રેસની ભારે ટીકા કરાઈ વર્ષ કર્ણાટક ચૂંટણી પછી સોનિયા ગાંધી સાથે વિદેશ પ્રવાસે જતા રહ્યા જેને કારણે કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીમાં વિલંબ થયો વર્ષ બે હાજર સોળમાં તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીના બરાબર પહેલા વિદેશ પ્રવાસે ગયા આ પ્રસંગે પણ પંજાબ કોંગ્રેસના નેતાઓની નારાજગીનો સામનો કરવો પડ્યો આ કારણે રાહુલ ગાંધી સતત ભાજપ સહિતના અન્ય દળો દ્વારા ટીકાનો સામનો કરતા રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે શું રાહુલ ગાંધીને આ ટીકાની અસર નથી થતી લાંબા સમયથી કોંગ્રેસને કવર કરી રહેલા પત્રકાર અપર્ણા દ્વિવેદી માને છે કે રાહુલ ગાંધી આ બધાથી આગળ નીકળી ગયા છે તેઓ કહે છે કે રાહુલને લોકોની ટીકાથી કોઈ ફરક નથી પડતો પછી તે ટીકા પાર્ટીની અંદર હોય કે પાર્ટીની બહાર પાર્ટીના ત્રેવીસ નેતાઓએ પત્ર લખીને રાહુલ ગાંધીને ગાંધીને સંભાળવા માટે અપીલ કરી હતી જેનાથી રાહુલ લાગે છે કે તેમના વિના પાર્ટીનું તારણહાર કોઈ નથી રાહુલ ગાંધીને લાગે છે કે પાર્ટી તેમના હિસાબે જ ચાલશે એટલે તેમણે પ્રિયંકા ગાંધીને જવાબદારી આપવાનું શરૂ કરી દીધું છે રાજકીય નિષ્ણાતો માને છે કે સ્થાપના દિવસના એક દિવસ પહેલા રાહુલનું વિદેશ પ્રવાસ પર જવું સાંકેતિક સંદેશ પણ હોઈ શકે છે અપર્ણા દ્વિવેદી કહે છે કે રાહુલ ગાંધી આવું કરીને પાર્ટીના નેતાઓને સંદેશ આપવા માંગે છે કે પાર્ટીએ તેમને પૂર્ણ રીતે સ્વીકારવા પડશે ત્યારે જ તેઓ બધી જવાબદારી ઉઠાવશે રાહુલ ગાંધીની આ મુદ્દે ટીકા થતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે ભાજપ પ્રવક્તા અમિતાભ સિન્હા રાહુલ ગાંધી માટે સહાનુભૂતિ દર્શાવતા કહે છે કે મારા મતે રાહુલ ગાંધી ભલા માણસ છે પરંતુ ખોટી ભૂમિકામાં છે તેઓ એક સામાન્ય માણસની જેમ જીવન જીવવા માંગે છે પરંતુ સોનિયા ગાંધીના દબાણને કારણે તેઓ રાજકારણમાં ફસાઈ ગયા છે વધુમાં તેઓ કહે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ રહ્યા હોય કે ઉપાધ્યક્ષ તેમણે ક્યારેય એ જવાબદારીઓ એટલી ગંભીરતાથી નથી લીધી કારણ કે તેમના મૂળ સ્વભાવમાં રાજકારણ છે નહીં